હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે તમારી જોડે શેર કરીશ એક હેલ્ધી નાસ્તાની રેસીપી. આ નાસ્તો આપણે બચેલી રોટલીમાંથી બનાવીશું. જયારે પણ સાંજે ભૂખ લાગે ત્યારે આપણે મમરાની ભેળ કે બટાકા બાવા બનાવીને જ ખાતા હોઈએ, અને જયારે આપણે રોટલીમાંથી કઈ નાસ્તો બનાવીએ ત્યારે તે બાળકોને તો નથી ભાવતો હોતો. તો તેમના માટે મેગી, પાસ્તા જેવી અલગ અલગ બહારની વસ્તુઓ બનાવવા કરતા તમે તેને આ રીતેની રોટલીમાંથી એક નવીન વેરાયટી બનાવીને આપજો. આ વેરાયટીમાં માત્ર તમારે બે જ રોટલીની જરૂર પડશે અને આ એક બચેલી રોટલી છે, તો બચેલી રોટલીનો પણ એક સારો એવો યુઝ થઈ જશે. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને બાળકો માટે જરૂરથી બનાવજો. આ રોટલીની રેસીપી આપણે એક ચાટના ફોર્મમાં બનાવવાના છીએ અને બિલકુલ નવી રીત છે અને ઘરમાં જ પડેલી સામગ્રીઓમાંથી બનાવશું. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બાળકોને ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તેની સાથે સાથે સાંજે તે સ્કૂલેથી આવે અને સાંજે કંઈ ઇન્સ્ટન્ટ નવું અને ચટપટું અને તેની સાથે સાથે હેલ્ધી પણ ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી તમને જરૂરથી બનાવીને આપજો. આટલી સરસ રેસીપી શરૂ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો ફ્રેન્ડ્સ, ચલો જલ્દીથી હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા બે નંગ રોટલી લીધેલી છે, આમાંથી આપણે ચાર પીસ બનાવીશું. તો રોટલીને પહેલા આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રોટલીને શેકવા માટે મેં અહીંયા થોડું બટર લીધેલું છે. તમે ઘી અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે રોટલીને થોડી થોડી શેકી લઈશું જેથી તેમાં થોડું ક્રિસ્પી પણ આવી જાય. આપણે રોટલીને બંને તરફ બટર લગાવીને શેકવાની છે. એક તરફ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ ઉપરની બાજુ પણ આપણે બટર લગાવી દઈશું અને તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો બિલકુલ આપણે આ રીતે નહીં થઈ ત્યાં સુધી તેને બંને તરફ સરસ રીતે શેકવાની છે. હવે સેમ આવી જ રીતે આપણે બીજી રોટલી પણ શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બંને રોટલી સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ માટે મેં અહીંયા બે નંગ બાફીને બટાકા લીધા છે. હવે આપણે બટાકાને બિલકુલ સરસ રીતે એકદમ બારીક સમારી લઈશું. બિલકુલ આ જ રીતે તેને સમારી લેવાથી તે જલ્દીથી અને એકદમ સરસ નાના નાના સમારી જશે. તમારે આવી રીતે બટાકાને કટ કરીને એડ ના કરવા હોય તો તમે તેને મેશ કરીને પણ એડ કરી શકો છો. હવે સેમ આવી રીતે આપણે બધા જ બટાકાને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બટાકા સમારાઈ ગયા છે. હવે આપણે તેમાં મસાલાઓ કરીશું. તેના માટે આપણે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર નમક. મેં અહીંયા અડધી ચમચીથી પણ ઓછું લીધું છે. સેમ આપણે એટલું જ લાલ મરચું પાવડર પણ લઈશું. તમે જો બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર અવોઈડ પણ કરી શકાય. અને તેની સાથે સેમ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ચાટ મસાલો એડ કરીશું. જેથી કરીને આપણી રેસીપી એકદમ ચટાકેદાર અને સરસ બને. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ આ રીતે બટાકા છૂટા રહે એવી જ રીતે આપણે હલકા હાથે મિક્સ કરીશું. તો આપણો મસાલો તો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે બે જે શેકેલી રોટલી છે તે લઈશું. એમાં જો પોસિબલ હોય તો જે ઓછી શેકેલી કે આ રીતેની થોડી પોચી રોટલી હોય આપણે તેને નીચેના લેયરમાં યુઝ કરીશું. તો તેના માટે આપણે પહેલા આ રોટલી લઈશું અને તેના ઉપર અડધીથી પોણી ચમચી જેટલો આ રીતેનો ટોમેટો કેચઅપ લઈ અને તેને સ્પ્રેડ કરી દઈશું. જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકાય. આ રીતેનો ટોમેટો કેચઅપ હોય તો બાળકોને પણ સરસ લાગે છે. તેની સાથે જો તમારે ટોમેટો કેચઅપનો યુઝ ના કરવો હોય તો તમે જે આપણે લીલી ચટણી બનાવીએ કોથમરી મરચાની તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દીધો છે. હવે ઉપરના લેયર માટે આ રીતે આપણે બટાકા સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે મેં આખી રોટલી ઉપર બટાકાને સ્પ્રેડ કરી દીધા છે. હવે આપણે બીજી રોટલી લઈશું. તો હવે સેમ આ રોટલી ઉપર પણ આપણે નીચે ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું.
તમને જેટલો વધારે કે ઓછો પસંદ હોય એ રીતે લઈ શકાય। હવે આપણે બીજી રોટલી ઉપર એડ કરીશું આ રીતેના બારીક સમારેલા ટમેટા। હવે આપણે તેને સરસ રીતે રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું આ રીતે। તમારે જે પણ વેજીટેબલ્સ તમને પસંદ હોય કે બાળકોને ખવડાવવા હોય તે બધા જ આમાં લઈ શકો છો। ત્યારબાદ ટમેટા ઉપર આપણે ડુંગળી સ્પ્રેડ કરી દઈશું। મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે। ત્યારબાદ હવે આપણે કોથમરી લઈશું। તો હવે આપણે આ બટાકા ઉપર થોડો કેવો હજુ ટમેટો કેચપ સ્પ્રેડ કરી દઈશું, બિલકુલ આ જ રીતે। જો તમને ઓછો પસંદ હોય તો ના એડ કરો તો પણ ચાલે। હવે આપણે થોડી કોથમરી એડ કરી દઈશું ફરી। હવે આપણે જે આ ટામેટા ડુંગળી અને કોથમરી વાળી બીજી રોટલી છે તેના ઉપર થોડું ચીઝ છીણી લઈશું। ચીઝ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો તેને અવોઇડ પણ કરી શકાય। તમને જેટલું કે વધારે કે ઓછું પસંદ હોય એ રીતે લઈ શકાય। અને થોડું ચીઝ જો આ રોટલી ઉપર એડ કરી શકાય તે બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો આ રીતે પણ વધારે ચીઝ એડ કરી શકાય, કારણ કે બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે। તો હવે આપણે આ જે બીજી રોટલી છે તેના ઉપર થોડા ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો અને થોડી ફરી વખત કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું, જેથી તેના કલર્સ પણ સરસ આવે અને તે હેલ્ધી પણ બની જાય। હવે આપણે બંને રોટલીઓને કમ્બાઈન કરવાની છે, તેના માટે આપણે આ રોટલી આખી ઉપાડી અને આ રોટલી પર મૂકી દઈશું। બિલકુલ આ રીતેની ડબલ લેયરનું આપણે આ રેસીપી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો બંને લેયર સરસ રીતે છૂટા પડી રહ્યા છે અને આ નવી રેસીપી ખાવામાં તો એટલી સરસ લાગશે કે બાળકો વારે વારે આ બચેલી રોટલીની તમને વેરાયટી બનાવીને ખવડાવવાનું ફરમાઈશ કરશે। તો હવે નેક્સ્ટ પ્રોસીજર માટે મેં આ રીતેનું એક પેન ગરમ મૂક્યું છે। પેન સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં થોડું બટર એડ કરીશું। બટર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ જે આપણે બંને રોટલીઓની જે રેસીપી વેરાયટી નવી તૈયાર કરી છે તેને આ રીતે રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે। ત્યારબાદ હવે આપણે આ પેનનું ઢાંકણ બંધ કરી અને 1-1.5 મિનિટ સુધી આ રેસીપીને કૂક થવા દઈશું, જેથી કરી અને આપણું ચીઝ મેલ્ટ થઈ જાય અને બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે તે પ્રોપર મેચમાં આવી જશે। તો 1-1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, હવે તમે જોઈ શકો છો આપણે જે બચેલી રોટલીની રેસીપી બનાવી છે તે ખૂબ જ સરસ બની ગઈ છે। જોતા જ મોઢામાં પાણી આવી જશે એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું કે રેસીપી કેવી બની છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને કટરની મદદથી કટ કરી લઈશું, તમે ચપ્પુનો યુઝ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ આપણી રેસીપી બનીને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તો ચલો હવે આપણે તેનું ટેસ્ટિંગ કરીએ। તમે જોઈ શકો છો મારી જેમ તમને પણ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ રેસીપી બની છે અને એકદમ વધેલી રોટલીની નવી જ વેરાયટી છે, તો એક વખત તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો સરસ બને છે કે જેટલો પણ બનાવશો એટલો ઓછો જ પડવાનો છે, તો તમે પણ વધારે જ વધેલી રોટલીમાંથી બનાવજો
અને આ રેસીપી તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને બધા જોડે વોટ્સએપ પર એફબી પર બધે જ શેર કરજો અને આ વિડીયોને તો જરૂરથી લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ નીચે એક લાલ બટન આપેલું હશે અને બાજુમાં બેલ બટન પણ હશે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તે બિલકુલ ફ્રીમાં છે. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.